મહાપુરુષ અનંત શ્રી શૂન્ય શિખર હિમાલય યોગી મહર્ષિ સદાફળ દેવ મહારાજ ની આપણે આજે જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. સદગુરુદેવ યુગ યુગમાં પ્રગટ થાય છે. આપણે પણ કઈ યુગથી કઈ યોનિમાં ફરી ફરીને આ મનુષ્ય અવતાર લઈને આપણે આવ્યા છે. તો આમાં આપણે પાછા ચૂકી જઈએ તો બીજા યોનિમાં આપણે પણ ફસાઈ જઈએ. તેના માટે આપણા સદગુરુદેવ આપણને જ્ઞાન પ્રકાશ આપે છે અને વિશ્વને ચેતન આપ્યું છે કે ઈશ્વર ચેતન વિજ્ઞાનનો વિષય છે. એ શરીરથી મનથી બુદ્ધિથી વાણીથી અલગ વસ્તુ છે. તો આપણે ખૂબ વિચારીને આંતરિક સાધના કરવાની છે. આપણી જે મોટામાં મોટી આ જગતમાં જો વસ્તુ જાણવાની છે, જે વસ્તુ આપણો અંતરનો આત્મ, એના સિવાય કોઈ બીજી વસ્તુ મોટી નથી. જેણે આ આત્માની ઓળખ કરી લીધી, અનુભવ કરી લીધો, જે મનુષ્ય કહેવાયા લાયક છે, ત્યાં સુધી તો આપણે મનુષ્ય અવતાર લઈને પણ બધા વિષયમાં પડેલા છે. જેથી આપણે મનુષ્યતા ભગવાનને બતાવવા માટે આપણે પરમ સત્તા આપણા અંદર બેઠેલી છે એને પહેલી ઓળખી લેવી પડે. એ કેવી રીતે ઓળખાય? બ્રહ્મ વિદ્યા વિહંગમ યોગનો જો દર્શન અને અનુભવ એ બતાવે છે કે જ્યાં સુધી આપણે આત્માનો આધાર ન લઈએ ત્યાં સુધી આપણી ભક્તિ થઈ શકે તેમ નથી. વિહંગમ યોગનો અનુભવ એ બતાવે છે કે જ્યાં સુધી આપણને પરમાત્મા પણ મળે નહી, એ મહાપુરુષો નો અનુભવ છે. જેથી આપણે મહાપુરુષો ના સિદ્ધાંત પ્રમાણે આપણને જે બતાવેલી સાધના છે તે સાધના દ્વારા આપણે અભ્યાસ કરીને આપણે શુદ્ધ માર્ગ પકડીને વિહંગ માર્ગ પર ચાલીને આ બંધનમાંથી મુક્ત થઈ મહાતીર્થને પ્રાપ્ત કરવાનો. મહાતીર્થ એટલે સદગુરુનું મંડળ. આપણા ત્યાં કઈ પ્રકારના સંતો મહાત્માઓ બધા થયા છે
એ બધાએ પરમાત્મા મેળવવાનો પ્રયાસ તો કર્યો, પણ સાધનાઓ કરી. આ પંચતત્વ શરીર મન બુદ્ધિ વાણી ઇન્દ્રિય પ્રાણથી જ ભક્તિ કરી. એ પ્રાણ એ ભક્તિથી પ્રાકૃતિક સાધનાથી એ પરમ પ્રભુ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. આત્મા અને પરમાત્માની જે અંદરની દિવ્ય શક્તિ છે તે કોઈ પણ જાણ્યો નથી. તેથી એ જાણવાની જો વિધિ છે, એ જો પ્રકાર છે, એ જો સાધના છે, એ આપણા પરમ આરાધ્ય સદગુરુ સદાનંદદેવ આપણને બતાવી રહ્યા છે. એની જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છે ને આપણામાં ઈશ્વરી પ્રકાશ મળે અને આપણે આ માર્ગ પર ચાલીએ અને આપણા આત્માનું કલ્યાણ કરીએ, એ જ આપણા માટે મોટામાં મોટું કામ છે. એ કામને આપણે સફળ કરીશું તો આપણી સફળતા આપણી અંદર જ બેઠેલી છે. માટે કોઈ પણ બીજો પ્રયાસ કરવા વગર આત્માની ઓળખ અને પરમાત્માનું મિલન એ જ આપણા માટે શક્ય છે. ચાલો મંદિર છોડ સદગુરુ.